ભારતીય જનતા પાર્ટીના કાર્યકર એવા નિતેશ વાનાણી દ્વારા કરેલા ભાજપ સામેની જ પોસ્ટલને સાયબર સેલ દ્વારા ફરિયાદમાં દાખલ કરવામાં આવી હતી, જેમાં લોઅર કોર્ટે આરોપી નિતેશ વાનાણીને એડવોકેટ જમીર શેખની દલીલોને ગ્રાહ્ય રાખી જામીન મુક્ત કર્યો હતો. જોકે સાયબર પોલીસે જામીન રદ કરવા સેશન્સ કોર્ટમાં પણ અરજી કરી હતી, પરંતુ સેશન્સ કોર્ટે પણ નિતેશ વાનાણી સામે સાયબર સેલની અરજી નામંજૂર કરી હતી. તો અંગે એડવોકેટ જમીર શેખ શું કહે છે તે આપણે સાંભળીએ. દર્શક મિત્રો, સુરત શહેર સહિત રાજ્યભરની અંદર એક નવો કિસ્સો આવ્યો છે અને તે છે ટોક ટાઉન બન્યો છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરને સાયબર ક્રાઇમ સેલની અંદર ફરિયાદ નોંધાણી હતી કે અમુક અપવાદો બાબતે, અને તે બાબતે હાલ તેમને ધરપકડ પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી. આ બાબતનો કેસ ચાલી જતા જાણીતા એડવોકેટ જમીરભાઈ શેખ દ્વારા હાલ તેમને જામીન મુક્ત મળ્યા છે. શું છે સાચી હકીકત, આપણે મળીએ છીએ જમીરભાઈ શેખને. જી નમસ્કાર. નમસ્તે. શું આપ આની ઉપર પ્રકાશ પાડવા માંગો છો? અમને જાણવા મળ્યું છે કે સાયબર ક્રાઇમ સેલે પણ આને જામીન રદ કરવા માટેની કોર્ટમાં એને કહ્યું હતું. એમાં એવું હતું, નિતેશ વાનાણી છે, કાર્યકર્તા છે, એમની વિરુદ્ધ એક FIR રજીસ્ટર થઈ રૂરલમાં સાયબર સેલમાં, અને FIR રજીસ્ટર એટલા માટે કરી કે એક કમ્પ્લેનન્ટે એવી કમ્પ્લેન કરી કે અપમાનજનક ભાષાનો પ્રયોગ થયો છે અમુક લીડર્સ વિરુદ્ધ. એ FIR રજીસ્ટર થઈ ત્યારબાદ એની ધરપકડ કરવામાં આવી, નામદાર કઠોળ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા, પછી ત્યારબાદ ત્યાંથી કઠોર કોર્ટે જામીન મુક્ત કર્યા. હવે એ ઓર્ડર જે છે, જામીન મુક્ત કરવાનો ઓર્ડર, એ ઓર્ડરને પોલીસ દ્વારા, પ્રોસિક્યુશન દ્વારા નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ સુરત મુકામે ચેલેન્જ કરવામાં આવેલ, અને એમનું કહેવું એવું હતું કે આ આરોપીને જે જામીન મળ્યા છે તે જામીન મળ્યા અંગેનો હુકમ રદ થવો જોઈએ અને આરોપી કસ્ટડી હેઠળ હોવો જોઈએ. એ એપ્લિકેશન ઉપર આર્ગ્યુમેન્ટ થઈ અને એમાં આજે ઓર્ડર થયો છે કે લોઅર કોર્ટનો જે ઓર્ડર છે તેને નામદાર કોર્ટે કન્ફર્મ રાખ્યો છે, અને એને જામીન રદ કરવા અંગેની જે પોલીસની અરજી હતી તે નામંજૂર થઈ છે. વધુમાં શું આપ કહેવા માગો છો એ સિવાય? એમાં કશું નહીં, મેં માત્ર અત્યારે તો એટલું જ કહીશ કે નામદાર કોર્ટે, ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે જ્યારે બેઉ પક્ષકારોને સાંભળ્યા ત્યારે અમારી આર્ગ્યુમેન્ટ એવું હતી કે લોઅર કોર્ટનો જામીન આપવા અંગેનો જે ઓર્ડર છે એમાં ત્યારે જ કોઈ ફેરફાર કરી શકે સુપિરિયર કોર્ટ જ્યારે લોઅર કોર્ટના ઓર્ડરમાં કોઈ ખામી હોય, તો જ ઉપરની કોર્ટ લોઅર કોર્ટના ઓર્ડરમાં ફેરફાર કરે. પરંતુ લોઅર કોર્ટનો ઓર્ડર જ્યારે એપ્રોપ્રિએટ ઓર્ડર હોય તો સુપિરિયર કોર્ટે નીચેની કોર્ટના હુકમને એમાં કોઈ ચેન્જીસ કરવા જોઈએ નહીં, એવી અમારી આર્ગ્યુમેન્ટ હતી. મિત્રો, હમણાં જ જી 24 ન્યૂઝ ચેનલ સાથે વાત કરી હતા જાણીતા સુરત શહેરના એડવોકેટ અને તજજ્ઞ શ્રી જમીરભાઈ શેખ, જે સાયબર ક્રાઇમ સેલ દ્વારા ધમપછાડ ઘણા બધા કરવામાં આવ્યા કે આજે નિતેશ વાનાણી છે તેમને જામીન રદ થાય, પરંતુ જમીરભાઈ શેખને કારણે એવી દલીલો તેને ગયા રાખી કોર્ટે કે તેને જામીન આપવામાં આવ્યા છે. જી 24 ન્યૂઝ ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત.